નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 એમાં વ્યાકરણ વિભાગમાં આવે છે અર્થભેદ, એ વિશે આપણે ગુજરાતીની અંદર શીખવાનું છે. તો આપણે અર્થભેદ શીખીએ. આપણે નીચે આપેલા વાક્યો વાંચવાના છે અને એને સમજવાનું છે. પહેલું છે માળો અને મારો, અળ છે અને ર. તો વાક્ય જોઈએ કે કાગડા કાકડીએ ઝાડની ડાળ પર માળો બાંધ્યો. આ મારો વર્ગખંડ છે, આ મારો અને આ માળો છે. ધૈર્ય નિર્દોષ છે તેને ન મારો. બીજું છે ગાળ અને ગાલ. વાક્યો તમારાથી ગાળ ન બોલાય, તેના પર ગાલ પર કાળો તલ છે. ત્રીજું છે નળ અને નર. વાક્યો આ નળમાં પાણી આવતું નથી, ચેતતા નર સદા સુખી. ચોથું છે વાળ, વાર, વાલ. વાક્ય તેના માથે સફેદ વાળ છે. અઠવાડિયામાં 7 વાર છે, જમણમાં લાડુ સાથે વાલ જામશે. વિદ્યાર્થી મિત્રો જુઓ કે વાળ એટલે માથાના વાળની વાત કરી છે, વાર એટલે 7 વારની વાત, અને વાલ એટલે જમવામાં જે બનાવીએ તે વાલ. માળી, મારી. વાક્યો બગીચામાં માળી મહેંદી કાપે છે, આ મારી ચોપડી છે. તો ઉપરના વાક્યમાં અળ ર લ વર્ણથી અર્થ જુદો થાય છે, જેમ કે માળામાં અળ અને મારામાં ર વાપરવાથી એનો અર્થ આપણને અલગ જોવા મળે છે. હવે આપણે કેટલાક અર્થભેદના દ્રષ્ટાંત સમજીએ. અળ ર લ અને ડ વાળા શબ્દોનો પાળ, પાર. પાળ એટલે ખેતરમાં બાંધેલ માટીની હાર. પાર છેડો કે અંત. ખેડૂતે ખેતરમાં પાળ બાંધી, તેના દુઃખનો પાર નથી. બીજું ચોરી અને ચોળી. ચોરી એટલે ચોરવું, તે ચોળી એટલે સ્ત્રીનો ટૂંકી બાયનો કબજો. ચોરી કરવી પાપ છે. ગાર્ગીએ ચણિયા ચોરી પહેરી છે. જવાર અને જુવાળ. જુવાર અનાજનું નામ અને જુવારે ભરતી. કબૂતરને જુવાર નાખવામાં આવે છે. પૂનમે દરિયામાં જુવાર આવે છે. ચોથું ઢોર અને ઢોળ. ઢોર એટલે પ્રાણી કહેવાય, એ ઢોળ એટલે ધાતુને રસવી તે. ખેતરોમાં ઢોરનો ત્રાસ વધી ગયો છે. પિત્તળના વાસણ પર ઢોળ ચડાવવામાં આવે છે. આગળ જોઈએ, પાંચમું છે તારું અને તાળું. તારું એ સંબંધ સૂચક શબ્દ. તારું બારના પેટી બંધ કરવા વપરાતી કળ. છોકરા તારું નામ શું છે? ઘરનું તાળું તોડી ચોરો ઘરમાં ઘૂસ્યા. હવે નીચે આપેલા આપણે શબ્દોનો અભ્યાસ કરીએ બાળકો. પહેલું છે ભાર એટલે ભાળ, અને ભાર એટલે વજન, કે ભાળ. ભાર એટલે વજન અને ભાળ એટલે પતો કે સંભાર. બીજું છે મરવું અને મળવું, એટલે મરવું એટલે મૃત્યુ પામવું, અને મળવું એટલે મેળાપ થવો. ત્રીજું શૂળ અને શૂળ. શૂર એટલે બહાદુર અને શૂર એટલે કાંટો થશે. ચોથું છે સાંભળવું અને સાંભળવું. સાંભળવું એટલે યાદ કરવું અને સાંભળવું એટલે કાને ધરવું. પાંચમું અફર અને અફળ. અફર એટલે ફરે નહીં એવું, અને અફળ એટલે નિષ્ફળ. છઠ્ઠું થશે આરસ અને આળસ. આરસ એક જાતનો પથ્થર અને આળસ એટલે સુસ્તી થશે. સાતમું છે તરવું અને તળવું. તરવું એટલે પાર કરવું, અને તળવું એટલે ઘી તેલમાં કકડાવવું. આઠમું થશે દર અને દળ. દર એટલે કિંમત, અને આ દળ એટલે ફૂલની પાંદડી. નવું નળ અને નળ. તો નળ એ મનુષ્ય, અને આ નળ એટલે માટી કે ધાતુનો ગોળો પોલો ઘાટ. હવે બાળકો આપણે જોઈએ કે આપણે થોડો રસવઈ દીર્ઘયમાં ફેર કરીએ, કે અળ અને રમાં આપણે
बदले अर्थ बद एनो शब्द बदलीए तो एनो अर्थभेद बदलाई जाए छे। तो बाळको आपणो आ अर्थभेद हतो। हवे आ तमारे जे तमने लेसन में लखवा आपू ए तमारे लखवानू रहेशे। अस्तु।